સાબરકાંઠાના વડાલીની બહેનો દ્વારા કેવડા તીજના વ્રતની ઉજવણી કરવામાં આવી. શિવ પુરાણ અનુસાર માતા પાર્વતીજીએ ભગવાન શિવજીને પામવા માટે આ ખાસ વ્રત કર્યું હતું. અખંડ સૌભાગ્યવતીની કામના માટે ગુજરાતમાં સ્ત્રીઓ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ત્રીજે કેવડા ત્રીજનું વ્રત કરે છે. આજના દિવસે મહિલાઓ અને કુંવારી કન્યાઓ સૌભાગ્યવતી પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. આ દિવસે શંકર ભગવાન અને માતા પાર્વતીની પૂજા વિશે મહત્વ હોય છે. સારા વરની પ્રાપ્તિ માટે અપરિણિત કન્યાઓ પણ આ વ્રત રાખે છે એવું માનવામાં આવે છે કે શિવજીને પતિ સ્વરૂપ મેળવવા પાર્વતીજીએ આ વ્રત કર્યું હોવાનું માનવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ નવા કપડાં પહેરી મહેંદી લગાવી શૃંગાર કરે છે અને સારા મુહૂર્તમાં શિવજી અને પાર્વતીજીની પૂજા કરે છે. આ દિવસે ફક્ત એક જ દિવસ શિવજીને કેવડો ચઢાવવામાં આવે છે. માતા પાર્વતીને આ દિવસે સૌભાગ્યવતીનો બધો જ સામાન ચઢાવવામાં આવે છે. સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમરની કામના સાથે આ વ્રત કરે છે. આ પૂજામાં માતાજીની પ્રતિમા બનાવવા માટે કારી માટીની ખાસ જરૂર પડે છે. આ ઉપરાંત કેવડો, તુલસી, મંજરી, જનોઈ, વસ્ત્ર અને વિવિધ પ્રકારના ફળ પાન ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત શ્રીફળ, અબીલ, ચંદન, કપૂર, કંકુ તથા પંચામૃત પૂજા માટે જરૂરી છે. આ પ્રસંગે માતાજીને મહેંદીનો કોન, વિંછિયા, કાજલ, બિંદી, કંકુ, સિંદૂર, કાંસકો વગેરે સૌભાગ્યવતીની સામગ્રી ચઢાવવામાં આવે છે. જ્યારે વડાલી શહેરમાં આવેલ માણેકચોક વિસ્તારના રૂપ ચતુર્ભુજ મંદિરમાં બ્રાહ્મણ દ્વારા કેવડા ત્રીજના વ્રતની પૂજા કરાવવામાં આવી હતી. ધ્રુવ મારી, ZSTV વડાલી.